વાત કરીએ તો મતદાન પ્રક્રિયાને ગુપ્ત રાખવા માટે ચૂંટણી પંચ હવે સજ્જ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા મતકુટીરની ડિઝાઇનમાં બદલાવ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં નવી મતકુટીરોનો સૌ પ્રથમ ઉપયોગ લેવામાં આવશે. મતકુટીરમાં ઈવીએમ અને વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે, તો પરંપરાગત ઉંઠાની મતકુટીરને બદલવામાં આવી છે. ઈવીએમમાં પક્ષના નિશાનની સાથે ઉમેદવારનો ફોટો પણ રાખવામાં આવશે. તો આંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ચુક્યા છે. જી મેહુલ, ચૂંટણી પંચ દ્વારા હવે મત કુટીર જે હોય છે તેની ડિઝાઇન પણ બદલવામાં આવી છે, ત્યારે શું વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ, ખાસ કરીને દીક્ષિત વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી છે તેમાં અનેક જે મહત્વના ફેરફાર જોવા મળશે. સૌ પ્રથમ વાર તો વીવીપેટનો ઉપયોગ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે, ત્યારે નવો એક બદલાવ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. મતકુટીરની જે ડિઝાઇન છે તે બદલવામાં આવી છે. ખાસ કરીને જે પરંપરાગત જે મતકુટીર હતી તેની અંદર જે પૂંઠાનો ઉપયોગ કરવામાં આવતો હતો, ડિસ્પોઝેબલ હતું, તેનો ઉપયોગ ફરીથી કરવામાં ન આવતો હતો, પરંતુ હવે તે બદલીને એક નવું જ મટીરિયલ સાથેનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કરીને તેનો ઉપયોગ વારંવાર કરી શકશે. અને આ મતકુટીની અંદર વીવીપેટ મશીન અને ઈવીએમ સમાવી શકાય તે પ્રકારની ડિઝાઇન કરવામાં આવી છે. જો ઈવીએમમાં ઉમેદવારોની જે યાદી વધારે હશે તો બે ઈવીએમ મૂકવા માટે પણ અલગ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. વિધાનસભાની ચૂંટણીમાં ઘણી બધી નવી બાબતો જોવા મળશે. પ્રથમવાર તમામ બેઠકો ઉપર વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો સાથે આ વખતે નવા પ્રકારની ડિઝાઇન સાથેના જે પોલિંગ બૂથ છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે પરંપરાગત રીતે જે પોલિંગ બૂથ હતા તેને હટાવીને હવે નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ જે નવી ડિઝાઇન છે તેમાં સ્ટીલ ગ્રે કલરનું જે મટીરિયલ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો આ જે પોલિંગ બૂથ છે તેની અંદર તમામ જે માહિતી છે માહિતી પણ કરવામાં આપવામાં આવશે. જે છે એસીપીસી જે નામ છે, એસીપીસીના નંબર છે, ડેટ ઓફ પોલ છે, પોલિંગ સ્ટેશનનું નામ, આ તમામ જે વિગતો છે વિગતો તેના ઉપર જોવા મળશે. સાથે જો આ પોલિંગ બૂથની વાત કરવામાં આવે તો આ પોલિંગ બૂથની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે તે પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઈવીએમ મશીન જે છે, આ જે ઈવીએમ મશીન છે તેની અંદર તમામ પક્ષોના જે સિમ્બોલની સાથે જે મતદાન જ્યારે મતદાતા કરશે ત્યારબાદ આ જે વીવીપેટ મશીન જે બાજુમાં જે રાખવામાં આવ્યું છે પોલિંગ બૂથની અંદર તેની અંદર પોતાના જે મત અંગેની જે માહિતી છે માહિતી મેળવી શકાય છે. મહત્વનું છે કે તમામ જે પોલિંગ સ્ટેશન્સ છે સમગ્ર રાજ્યમાં ત્યાં એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પ્રથમવાર આ પ્રકારની પોલિંગ બૂથની જે ડિઝાઇન છે તે બદલવામાં આવી છે, તો શા માટે બદલવાની જરૂર પડી છે તે અંગે આપણી સાથે જે ચૂંટણી પંચના જે અધિકારી છે અધિક કલેક્ટર પરમાર સાહેબ તેની સાથે સીધી વાતચીત કરશું. પરમાર સાહેબ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોલિંગ સ્ટેશન જે બૂથ છે તેની ડિઝાઇન પ્રથમ વખત બદલવાની જરૂર પડી છે, શા કારણે? વીવીપેટનો ઉપયોગ જ્યારે બધા મતદાન મથકોમાં થવાનો છે ત્યારે બેલેટ યુનિટની સાથે મતકુટીરમાં વીવીપેટ રાખવામાં આવશે. વીવીપેટનો ઉપયોગ થવાનો છે ત્યારે મતની ગુપ્તતા જળવાઈ રહે તે માટે ફ્લેક્સ બોર્ડ મટીરિયલમાંથી સ્ટીલ ગ્રે કલરની મતકુટીર બનાવવામાં આવી છે, જેની ઊંચાઈ 30 ઇંચ જેટલી રહેશે અને જ્યારે 15+1 નોટા એટલે 16 સુધી ઉમેદવારોની સંખ્યા હશે ત્યાં સુધી એક જ બેલેટ યુનિટ વપરાશે. એ વખતે 24x24 લંબાઈ 24 પહોળાઈની આ સાઇઝની એક મતકુટી રહેશે. જ્યારે ઉમેદવારોની સંખ્યા વધશે ત્યારે એક કરતાં વધારે બેલેટ યુનિટ વાપરવાના થાય ત્યારે એ વખતે વધારે પહોળાઈની મતકુટીર વાપરવામાં આવશે. શા માટે જરૂર પડી આ જે ફેરફાર કરવાની? જે પરંપરાગત જે હતા જે મટીરિયલનો ઉપયોગ થતો હતો તે ડિસ્પોઝેબલ પણ હતા, આ વખતે જે આનો ફરીથી ઉપયોગ પણ થઈ શકશે? ચૂંટણી પંચે નક્કી કરેલી સ્ટાન્ડર્ડ ડિઝાઇન પ્રમાણે અને ફરીથી ઉપયોગ કરી શકાય તેવા મટીરિયલમાંથી મતકુટીર બનાવવામાં આવી છે. આભાર પરમાર સાહેબ. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પોલિંગ જે બૂથ છે એ બૂથની ખાસ કરીને વિશેષતાઓની સાથે એક જે બેલેટ યુનિટ પણ સાથે રહેશે અને વીવીપેટ મશીન પણ સાથે રહેશે અને જરૂર પડે તેમાં ફેરફાર પણ કરવામાં આવશે. કેમેરામેન નરેશ ભૂટિયા સાથે મેહુલ દેસાઈ.